આપણે ચોથા ધોરણમાં સાહેબ કવિતા આવતી, બળદ દોડે બળદ કેરા સિંગડા ડોલે, અમે ઉની ઉની માના દાદા વા વા વણ ટોળિયા, અબ તો પેલો અબ તો પેલો અબ તો પેલો અબ તો પેલો અમે રોટલી ને બીજી વાર બોલો એટલે 20માં જાય, ત્રીજી વાર બોલો એટલે 60માં જાય, ચોથી વાર બોલો એટલે 80માં જાય. એમાં ગામડામાંથી એક જીવ ફરતો ફરતો આવ્યો, કે હાવ ખરસાવો કે નહીં ભગવાનનું નામ લેવાય ને આ લે, કે આ લાય વાંકવા દે. અને ઊભું રાખવા માટે શું કરવાનું? તો મદદ કર, મદદ કર, મદદ કર. અને તમે વિચાર કરજો, ગાડી ભટકાય છે ને ત્યારે લેવર જ દેવાય છે, બ્રેક નથી લાગતી. અને સ્ટેરિંગ પકડીને કીધું રામ, ગાડી હાલતી થઈ, બીજી વાર કીધું રામ, ત્રીજી વાર ને ચોથી વાર બોલી ગયો ને 80ની ગતિમાં જતી હતી ગાડી, એમાં બોર્ડ ભાળી ગયો, ડાયવર્જન સાવધાન, પુલ તૂટલો, ત્યાં તો પરસેવે રેબઝેબ થઈ ગયો. ગાડીને ઊભી કેમ રાખી? યાદ આવે 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 આવે, ક્યાં એક હાથવા શેટો ખાડો રહ્યો સાહેબ. મદદ કર, મદદ કર, મદદ કર, મદદ કર. આંખ ઉઘાડીને પાછો ભગવાનનો આભાર માન્યો, રામ ગાડી પાછી ગઈ, જિંદગીની ગાડી આવી છે મારો બાપ. મહેસાણા બાજુ હમણાં આવી પ્રોગ્રામ કરવા ગયા, દશેરાને વળતે દી જો, બધાની ભાષા અલગ અલગ હોય. ન્યાના ગરબા ગવાય તો અલગ હોય, ન્યાની વાતો થાય તો, ન્યાના વક્તાઓ વાતો કરતા હોય, રામકથા કરતા, બધું અલગ અલગ. આપણે કોઈની ટીકા આલોચના નહીં, પણ એક ભાષા કેવી? ભગવાનના ચરણ કમળ લે, ભગવાનના ટોંટિયા, ભગવાનનું શ્રીમુખ લે, ભગવાનનું ડોંચું. પગી પગ જ હોય મોઢું, પણ મોઢાની ડોંચું કે ડોંચું ભાઈ. હા, દેવન દાનવો ઝઘડ્યા, આપણે નહીં કોઈ પડોશી અંગાતે ઝઘડતા, એ રીતના ઝઘડ્યા. પછી દાનવોને દેવોને આમને સામને એવા ટીચા, બહુ ચખત ટીચા. એમાં દેવો હારી ગયા, કે હું ચમનું કરી, કે રાજા દશરથ કને જઈ ચમચમ, કે મદદ આલશે આલશે હેંડો આયા દશરથ કને, ભાઈ મદદ આલશે ચમ, કે અરે દાનવોને ટીચવા છે ભાઈ, તો કે આલી, તો કહી કહી કે જોડે હેંડો કેંડો રથ લઈને રાજા દશરથને કઈ કઈ માં નીકળ્યા. પછી દોનવાને એવા ટીચા એવા ટીચા એવા ટીચા, પેલું રથનું પૈડું ને એનો ખીત્તો નીકળ્યો, કઈ કજીનું ધ્યાન જોયું તો વાંખરી કુચારી યુદ્ધ પડતા હું ના કુચક કુચક. પછી રાજા દશરથ કીધું કે જા તને હેન્ડ કે બે વરદાન આલ્યા, તો મારે શું કરે ઠીક પડે, ત્યારે માગજે ને માગ આલ્યા છો આલ્યા કે. અને પછી માગ્યા રોમને વન, ભરતને ગોદી અને આલ્યું. તો કઈ કજી આ બધું માગ્યું એટલે રોમ કે ભાઈ હું તો જંગલમાં હેંડું, તો મા જાનકી કે હું હેંડું હેંડું ભાઈ, લક્ષ્મણજી કે હું હેંડો આઈ જંગલમાં હેંડતા ગયા હેંડતા ગયા હેંડતા ગયા, હારો પથ્થર આવીને પર્ણ કુટી બાંધી, કે લંકામાંથી પેલો મુઈ રાવણો આવ્યો, કે માં જાનકી લઈને જતો, પછી જટાઈ તાંસથી વટીશે વટીશે વટીશે, તો રાવણ તલવાર ખેંચીને પેંખ ઉપર મારી આકાશમાં પેંખડા પેંખડા કેસ. પછી તો હનુમાનજીનો ભેટો થયો ને પાછા અશોકવનમાં આવ્યો ને માન પૂછું કે માં હોરવે છે એમ કરી, પછી રામ રાવણનો યુદ્ધ થયું ને પાછું પૂરું કરીને પાછું, એટલે મેં કીધું ઉભા રે ઉભા રે. આમાં તણદી ભગવાન પ્રાર્થના કરે, રાજી વનૈયન ધરે ધન શાયક, ભક્ત વિપંત ભંજન સુખદાયક, આ પ્રાર્થના આવી નહીં. સેતુના બંધાણો, રામ રાવણનું, મેઘનાથ કે આ તે આદિ કોઈ મરાણા નહીં. આ આમ એટલે એની મને હળુક લઈને કીધું, મને કે ભાઈ ઉભા રહ્યો ભાઈ, તમે કોઠિયાવાડી છો ને? મેં કહ્યું હો. મને કે વગર બોજ્યાઈ જતા તમને વાંધો શું છે? તમને લોકોને બાંધવાનું પહેલા હું જઈ કે ને, વાત સત્ય છે સાહેબ. ઠોહો બીજાનો, આપણે આમ આઉટ કન્ટ્રીમાં આપણે આપણે જઈ ઠોહો આપણો એને વાગ્યો તો એમ કે સોરી. આપણે આમ આમ અરે એની ક્યાં કરો સાહેબ, ભૂરીઓ આમ આમ થાંભલારી ભટકાણો હોય તો થાંભલાને એમ કે સોરી. મેં કહ્યું થાંભલો એને કંઈ માફી આપવાનું નથી, પણ હું કામ. અને આપણે સમાધાન થઈ ગયા પછી ધારી આવડે, કારણ કે ત્યાં ટાઈમ નથી, ના ટાઈમ છે, બીજું કંઈ કામ નથી. અમુક અમુક વાતો તમે આમ ઝીણી ઝીણી લઈ લો, માણસ આનંદ બહુ આવે સાહેબ. જો મધમાખીને પાળવાની કોઈ કોશિશ ન કરે, મધ હોય તો મીઠી કે મીઠું કેટલું લાગે છે. બાવળોનો સાંયો હોય તો સાંયે બેહાય, પણ એની હુલિયો હજી સુધીમાં કોઈ કોઠીમાં નાખી એવા દાખલા નથી, કે આ હા 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 હુલિયો લઈ આવો ને આમ જો પછી જે મજા આવે. કારણ કે ગામડામાં હું રહ્યો છું ખબર છે સાહેબ, રોકડું નહોતું, બરફની લારીવાળો આવતો બાજરાનું છાલ્યું લઈને જતા,
એક છાલ્યું બાજરો આપે એટલે બે ગોળા બરફ. રાણ કોકડી વાળો આવતો હતો એ બાજરાનું, બસ અનાજારી વહીવટ હતો. જમરૂખ વાળો આવતો ત્યારે બોલતો લોખંડ લબરની બારો બારે, પછી આપણે જોતા કોના પગમાં લબરિયા બૂટ છે. હા નથી, એક જણા વાડી હતી ઘરે આવ્યો એટલે એની પત્નીને કામ જોઈ જલ્દી ખાવા દીધી ભાઈ. એ કે પણ હું છે પણ એટલી બધી રાડ્યું નાખો હતી, એક તો B12 ઘટન તમે જલ્દી ખાવા દે ને, પાણી વાળીને આવ્યો છું ને, એક નાકામાં પાણી મૂકીને આવ્યો છું. એટલે તુરિયાનું શાક આવ્યું, ફૂલકા, રોટલી. નથી ત્રણ છોકરા ગામડા વાતો કરતા કે મારી મમ્મી રોટલી બનાવે તો રોટલી ફોરે. એ બીજો છોકરો કે એમાં હું કે મારી મમ્મી રોટલી બનાવે તો રોટલી ફરે વેણું ફરે. પેલો કે કાવે જવા દે, મારી મમ્મી તો રોટલી બનાવે રોટલી ફરે વેણું ફરે, મારી મમ્મી હો ફરે આમાં રાહડા લેતી લેતી બનાવે. હવે આમાં આમાં ક્યાં ડખે ચડવું. એટલે ઓલે ને આમ ફૂલકા રોટલી આવી, ફૂલકા રોટલી આવીને પછી કોરી રોટલી આવી, કોરી રોટલી આવી. એટલે ઓલા પુરુષે એમ કીધું કે અહીં તો કેમ આ રોટલી કોરી કેમ. એટલે ઓલી બેન બિચારી ચોખવટ કરી કે ભેંસે દોવા નથી દીધું, દોવા ન દીધું એટલે દૂધ ન હોય, દૂધ ન હોય એટલે આપણે મેળવું ન હોય, મેળવું ન હોય એટલે દહીં ન હોય, દહીં ન હોય એટલે આપણે એને પછી કાંઈ વલોવ્યું ન હોય, વલોવ્યું ન હોય એટલે માખણ ન હોય, માખણ ન હોય એટલે આપણે તાવ્યું ન હોય, તાવ્યું ન હોય એટલે ઘી ન હોય એટલે નથી નથી કીધું ને મગજ ગયો. આમ એમ કહેવાય છે આમ કાહાનો વાટક્યો પડેલો આમ લેવા ગયો. એટલે એની પત્નીને એમ છે કે ઓહો બાર બાર ચોમાહા આની હારે કાઢ્યા હોય અને ઘણી વાર મને વળગાડી લીધું છે પણ હાથમાં હાણસી રહી ગયેલી ભાઈ આકાશમાંથી ઉચીરા રે ભોળી ભવાની માં અને આમાં જે વાટકો અડે ન અડે હાણસીનો ઘા છો આમ રામ હાણસી પણ તેડી આમ આમ આનંદથી જતી રામ 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 કરીને અહીં આવી ફૂટ નથી ઢીમણું છું ઢીમણું. અને જેને ઢીમણા થાય ખાવા ન ઉભા રહે તમે જોઈએ થાળીને હળસેલો મારીને આમ ડેલાની બહાર નીકળ્યો તો કોઈ વડીલ હામાં મળે કઈ બાજુ કઈ બાજુ. ચાર આંખ ભેગી થઈ, ચાર આંખ ભેગી થઈને વડીલ ઢીમણું ભાળી ગયા. અરે રે આ ઢીમણું કેમ કે હવે સાચું કહેવાય એવું હતું નહીં. પછી ઓલે કીધું કે ભાઈ હું ઊંચે ખામણે બાર આંખ નીચે ખામણે વાંકું બોલવાનું આમ ભૂલી ગયો. તો એ ઓલા વડીલે કીધું ભાઈ ઘી સોંપડ ને કરે આ ઢીમણું વકર છે. મનમાં ઓલો કે ઘી નહોતું તો એ ઢીમણું થયું છે. એમ આપણે બધા બંધ મુઠીના જીવ છીએ મારા બાપ. હે આહા, એટલે તો કવિ પિંગલની એક રચના મને યાદ આવી છે. હતું જ્યારે મોઢું એની ધુમાનું ધાવણ પછી જુવાની માં દીધું દાતને અરે ભાઈ ચાવવા જવાન હરીની આટડીએ મારે રોજનું દાન મારા હરીની આટડીએ
કવિતાનો બહુ ખચરી છે, બહુ જાણીતી છે, પણ મારે એનો જે મૂળ અર્થ કરવો. પછી હંસલાને ગોતી ગોતી વનવાળી આપે મોતી, કીડીઓને કણ હાથીડાને માણું, પૃથ્વી પવનને પાણી, વાલો આપે ઉનટાણી, નારાયણ માગ્યું નહીં કોઈ દી નાણું. પણ એનો એ છેલ્લી જે અમુક આપણા આખા શરીરમાં બધે જીવનો હોય, તમે જો ટીકે પાટે ગળદે આપણે આપણને કાંઈ બહુ અસર ન થાય, પણ હૃદયની વાગે તો નથી, મને હૃદયનું વેણ વાગ્યું. આપણે આપણા આપણે પ્રાચીન લોકગીતો, કાંકરીના માર્યા કદીનો મરીએ, મેળાના માર્યા મરીએ, આહા શું ગીતો હતા સાહેબ. પણ 15 વર્ષની એક દીકરી એમ કહેવાય છે, આમ ગામમાં પાણી ભરી નીકળીને એમ એના બાપુજી બરોબર, એના બાપ હામો મજો ભાઈ, આહા બાપને મોજમાં જો ને દીકરી, એટલું કીધું બાપા બહુ મોજમાં જો, આવે માગી લે. બાપે દીકરીને કીધું તો કે સારામાં સારી એક સાસુ લઈ આવી દો. અરે બેટા હજી તો તારો સંબંધ બાકી, તો ખારા એક સસરા લઈ આવી દો, સારી એક નણંદ. બાપે કીધું કે તણીમાંથી એક કે ન આવે, અને ત્યારે નાની એવી દીકરી ગામડાની, એટલું કીધું તો કે આ તણીમાંથી એક કે ન આવે કે ના, તો સારો એક ધણી ગોતી દો તો આ તણી મફત આવે એમ છે. ધણી એટલે પડવું નહીં, ધણી એટલે મને કોઈ એવો સંત મળી જાય, કોઈ એવો સદગુરુ મળી જાય આત્મિક દ્રષ્ટિએ. ધણી મેં તો ધાર્યો નામી, એ મારી વ્યાધી દીદી સગળી યામી, એ ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધી દીદી સગળી યામી, પિંગલને મળ્યું છે મોતી, હરિની આંગણીએ મારે રોજ નું મારા, હરિની આંગણીએ ચોખ્ખો એરિયો, દૂધ પણ હો મળે, શાકભાજી હો મળે, એમાં એક જણો હામેલા તારે વરસાદે, અને દૂધ લેવા ગયો એટલે ઓલા ડેરી વાળા કીધું કે ભાઈ શું આપો, દહીં દૂધ છાશ, દૂધ આપો ભાઈ સાહેબ બે કોથળી દૂધ આપો, તો કોથળીયું નથી સૂટું દૂધ છે સૂટું, કઈ લાવ્યો છો, બરણી લાવ્યો સાહેબ, બરણીમાં દૂધ નાખ્યું, તાણી પગથિયા ઉતર્યો છે. એટલે ડેરી વાળા કીધું ભાઈ એક પ્રશ્ન પૂછવો છે તને, સાચે સાચો જવાબ આપજે. હા બોલો ને સાહેબ. તાર લગ્ન થઈ ગયા? લગ્ન થઈ ગયા ત્યાં તો પોક મૂકીને રોવા પડ્યો. એ સાહેબ તમને એમ છે કે આવામાં મારી બાઈએ મને મોકલ્યો હોય આવા વરસાદમાં, અને મારી બા મોકલે તું આવું એમ, વાત ઝીણી છે. કોની કહ્યું નથી કર્યું સાહેબ, નથી એક ભાઈ 10 વાગ્યામાં હગ્યા હતા, એની પત્ની હાડા દે જગાડે જાગો, લોકે પણ હું છે જાગો, આ ઊંઘમાંની ટીકડી લેવાનું ભૂલી ગયા, પીન પાસા હોઈ જાવ. ઓલા ને એમનો ઊંઘ આવી ગઈ છે બોલો, પણ એ ટીકડી ભાજે છૂટી ગયો. આહા ગજબ છે. નથી એક જણો સાહેબ રાતે 2:30 વાગે એક જણા આમ ચા પીતો પીતો રોતો હતો ડાઇનિંગ ટેબલ ઉપર, આમ 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 સાનો હબડકો ભરે, એમાં એને પત્ની જાગી ગયા, કોણ રોવે કે આમ જોઈ કો આજ મારું ગુગલું વાહ માં પહેર્યો કે હે ક્યાંય પૈસામાં આવી ગયા છો, ક્યાંય તૂટી ગયા છો, દિવાળીનું એડજસ્ટ નથી બોલો કે ના ના એવું નથી, મને ચા પી લેવા દે, મને અહીંયો ટલીવી નાખવા દે, આજ પી લો હોત પી લો, પણ તમે જો બહુ રહો ને તો મને વહ વહ હોતા હે કે મેલ બેટી તે પી લ્યો સા. એટલે ઓલો સા પીતો પીતો રોતો તો, એટલે બિચારા કામ આમ આમ બહુ ઊંડાણથી વાત કાઢી કે આપણે હું તને જો આવ્યો કે આ તું મને જો આવી હા, આપણે એકબીજાને પસંદ કર્યા કા, તમારા પરમ પૂજ્ય પિતાશ્રીને હું પસંદ નહોતો, પાકું પાકું
અને તેથી તમારા પરમ પૂજ્ય પિતાશ્રી એમ કીધું હતું કે આ તો મારી દીકરી તમને પસંદ કરે છે એટલે, નકર એવો કેસ કરી જો આમાં કઈ વાંધો પડ્યો તો 4 વર્ષ તો માઇલ પર તમે રહેશો જેલમાં, તો આપણા લગ્ન ત્યાં કેટલા વર્ષ થયા? ઓલી કે હાથમું આજ પૂરું થયું. એ કે તો તને જ લાગતું કે હું 4 વર્ષે છૂટી ગયો હોત? માણાને છૂટવું છે ગમે એમ કરીને ખબર ખબર નથી. આ હે આપણા ગીતો તો આપણા ગીતો હતા, આપણી પરંપરાના ગીતો, આપણા ભજનો. ઘરમાં કાંઈ ન હોય પણ અંતરનો જે ભાવ હોય એ ભાવથી ભગવાન રાજી કેટલો રહેતો. ગામડાની અભણ બાયુની કલમે લખાણેલા એ જોને ગઢપણમાં એવી કહાની આમાં સમજી શીખામણ દેવાની જુવાન લાવે છે. દીકરો પરણી ગયો ને ઘરમાં બહુને લાયો, એ દીકરો પરણી ગયો ને ઘરમાં બહુને લાયો. પછી મોજી એના બહુજી પછી મોજી બન્યા શેઠાણી. કેટલું ઊંડાણ ભરી વાત આ બેને કરી છે. દીકરો પરણી ગયો ને ઘરમાં બહુને લાયો, પછી વહુજી બન્યા છે શેઠાણી, કોઈની તાકાત નથી રોકવાની. હવે લ્યો આધુનિક દ્રષ્ટિ આપણા કવિઓ આપણા સંતોએ કહે, શું પૂછો સમજને કેવું શું કરું છું મને જાગ ગમે ત્યાં હરું છું ભરું છું મને જાગ ગમે ત્યાં હરું શેઠાણી બની દીકરાની વહુ, કોઈની તાકાત નથી રોકવાની, જુવાની આવે એવી જવાની, ગઢપણ ગઢપણ છે જુવાની જુવાની છે.